गुजरात स्कूल ऑफ एक्सिलेंस प्रोजेक्ट नू तेओ लोकार्पण करशे। शिक्षक दिन ना निमित्ते उद्घाटन करवामां आवशे। पीएम मोदी गुजरात आवी रह्या छे। सप्टेम्बर मां तेओ गुजरात नी मुलाकात लेशे। स्कूल ऑफ एक्सिलेंस जे प्रोजेक्ट महत्वपूर्ण हाथ धरवामां आवी रह्यो छे तेनू लोकार्पण करवामां आवशे। अने आ प्रोजेक्ट नी जो वात करवामां आवे तो शिक्षक दिन ना निमित्ते आ प्रोजेक्ट नू उद्घाटन करवामां आवशे। मोदी सरकारे एक मोटो निर्णय लीधो छे। जी हाँ, ओबीसी ने लईने एक मोटो निर्णय लेवामां आव्यो छे। छेल्ला घणा समयथी लईने ओबीसी ना कैल्क्युलेशन ने लईने घणी बधी चर्चाओ थती होय छे। त्यारे लोकसभामां ओबीसी समुदायने लईने बिल पसार थयुं छे। लोकसभामां सर्वसंमतिथी बिल पसार थयुं। विपक्षे बिलने टेको आप्यो। गुजरातमां पाटीदारोने विशेष लाभ मळशे। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાટીદારોની અનેક પ્રકારની માંગ હતી અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પાટીદાર અનામત આંદોલન બાદ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ઉછળી રહ્યો હતો અને સરકાર પણ ક્યાંક અસમંજસમાં હતી, પરંતુ હાલ મોદી સરકારે જે મોટો નિર્ણય લીધો છે, લોકસભામાં ઓબીસી સમુદાયને લઈને બિલ પસાર કરવામાં આવ્યું છે। વિપક્ષે આ બિલને ટેકો આપતા આ બિલ જલ્દી પસાર થયું અને હવે ગુજરાતમાં પાટીદારોને વિશેષ પ્રકારનો લાભ આપવામાં આવશે। નીરવ મોદી પર કહી શકાય કે વધુ એક આફત આવી પડી। જી હા, ક્યાંક ને ક્યાંક તેમની સમસ્યા વધી રહી છે અને હવે આગળના સમયમાં જોઈ શકાય કે નીરવ મોદી પર વધુ એક સંકટ, જે સંકટ છે તેની ભારત વાપસી પર બ્રેક લાગી છે। લંડનની હાઈકોર્ટે મંજૂરી આપી, પ્રત્યાર્પણ સામેની અપીલને મંજૂરી આપી દેવામાં આવી। માનસિક સ્વાસ્થ્યના આધારે મંજૂરી આપી છે। પ્રત્યાર્પણ બાદ નીરવને જેલમાં રાખવાની પણ શક્યતા છે। વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરમાં ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને અનેક પ્રકારના સવાલો હોય છે, એક મોટો પડકાર પણ હોય છે સેના માટે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં એક મોટી સફળતા હાથ લાગી છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળને એક મોટી સફળતા હાથ લાગી છે। આરઆર અને એસઓજી પૂંછ સાથે બીએસએફનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો। પૂંછમાંથી હથિયારોનો જથ્થો જપ્ત થયો। સ્વતંત્રતા દિવસ પહેલાં આતંકવાદી પ્રવૃત્તિનો જે પ્લાન હતો તેને સંપૂર્ણ રીતે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળને એક મોટી સફળતા હાથ લાગી છે। આપણે જોતા આવે છે કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની સમસ્યાઓથી પીડિત થઈ રહ્યા છે, ત્યારે તેમને લાભ મળે એવા પ્રકારની યોજનાઓને અમલમાં મૂકવી હંમેશા કોઈ પણ સરકારની એક પ્રાયોરિટી રહી છે। અને આ પ્રાયોરિટીની વાત કરવામાં આવે તો ભારત સરકાર પણ તેને લઈને ખૂબ જ સંવેદનશીલ છે। ખૂબ સારી કોશિશ કરી છે ભારત સરકાર કે કોઈ ને કોઈ રીતે તેમને અલગ અલગ પ્રકારની યોજનાઓ થકી તેમને લાભ આપવામાં આવે અને તે રીતે છેલ્લા કેટલાક સમયથી જે
જે ખેડૂતો પણ નારાજ જોવા મળી રહ્યા છે, તેમની નારાજગી દૂર થાય અને સાથે સાથે તેમને અનેક પ્રકારના લાભ મળે. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો જારી પાડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેબિટ હેઠળ આ યોજના સાથે સંકળાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને લગભગ 19,500 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ પીએમ મોદીએ દેશના ઘણા ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. આ સાથે જ પીએમ મોદી આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ પીએમ સાથે હાજર રહ્યા હતા. આ દેશ કે લગભગ 10 કરોડ કિસાનો કે બેંક ખાતે મેં 19,500 કરોડ રૂપિયે કે સે ભી અધિક યે રકમ સીધી ઉનકે ખાતે મેં ટ્રાન્સફર હો ગઈ હૈ. ઓર મેં દેખ રહા હું કઈ અપને મોબાઈલ મેં ચેક કર રહે આયા ક્યા ઓર ફિર એક દૂસરે કો તાલી દે રહે હૈ. આજ જબ બારિશ કા મોસમ હૈ ઓર બુઆઈ ભી જોરો પર હૈ તો યે રાશિ છોટે કિસાનો કે બહોત કામ આયેગી. આજ 1 લાખ કરોડ રૂપિયે કે કૃષિ ટ્રાન્સફર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કો ભી 1 સાલ પૂરા હો ગયા હૈ. ઇસકે માધ્યમ સે હજારો કિસાન સંગઠનો કો મદદ મિલ રહી હૈ. ભાઈઓ ઓર બહેનો, સરકાર કિસાનો કો અતિરિક્ત આય કે સાધન દેને કે લિયે, નઈ નઈ ફસલો કો પ્રોત્સાહિત કરને કે લિયે પૂરી તરહ પ્રતિબદ્ધ હૈ. સર્વાંગીણ વિકાસ કી દ્રષ્ટિ સે કામ કર નવ ઓગસ્ટ આજનો દિવસ અને આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજે આદિવાસીઓનો ખાસ દિવસ છે. આ દિવસની અલગ અલગ પ્રકારની ઉજવણી ગુજરાત રાજ્યમાં થઈ રહી છે અને તેને જ લઈને ગુજરાત સરકારે પણ ખાસ વ્યવસ્થા કરી છે. વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 53 તાલુકાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આદિવાસી દિવસ નિમિત્તે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોનો સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારે રૂપિયા 60,000 કરોડ ખર્ચ્યા હોવાની માહિતી આપી હતી. અને આદિવાસી ભાઈઓએ આપણા દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાલી કરી નહોતી. ઈસવીસન 1776 થી 1947 અનેક સંગ્રામોમાં અનેક વડવાઓએ નેતાગીરીને અગ્રેસર ભાગ ભજવીને આ લડાઈ લડેલા. સોમનાથ ઉપર મહંમદ ગઝની એ આક્રમણ સમયે આ રજપૂતોની પરખે વેગડો ભીલ અને અનેક ભીલોએ આ સોમનાથની રક્ષા કાજે શહીદ થયા હતા. 1857ના સંગ્રામમાં ગુજરાતના મેઘાસી તરીકે ઓળખાતા આદિવાસી રાજાઓએ પણ અનેક ભાગ ભજવો તો અને છેક ઝાંસીની રાણી સુધી
सहाय पहुंचाड़ी थी। एवज रीते गुजरात में वीर आदिवासी सौ प्रथम जांबू घोड़ा नायिकाओं 1826 1868 सुधी संग्राम चलायो तो। तमाम आदिवासी भाई बहनों ने श्रावण महीना नो पहलो दिवस पहलो सोमवार सौ शंकर भगवान ना भक्तों ने पण शुभकामनाओ आपू छू। आजे एक सावरकुंडला पासे गमखवार एक्सिडेंट थयो छे, 8 लोकोना मृत्यु थया छे, एमना माटे पण दुख अने संवेदना व्यक्त करू छू। मृत्यु पामनार लोकोने 4-4 लाख रुपयानी सहायतानी पण मैं घोषणा करी छे। त्रण मीडिया लक्षी कार्यक्रमों थया छे, गुजरातनी प्रजाए कसी नोंध लीधी ज नथी अने सेनो विरोध ए पण प्रजा समझी सकी नथी, कारण के आ बधा कार्यक्रमों दाखला तरीके आजे विश्व आदिवासी दिवस की उजवणी तो आदिवासीओनो विरोध करवा निकली छे कांग्रेस। गई काले शहेरोना विकास कामों एनो विरोध करवा निकली थी कांग्रेस। सरबारमां लागेला लोकोने बोंडमांथी ए पीरियड गणीने मुक्ति आपता था, हवे ज्यारे कोरोना ज नथी त्यारे बोंडनुं पालन थवुं जोईए। मारी फरी वखत विनंती छे डॉक्टर मित्रोने के पोतानी हड़ताल पाछी खेचे अने बोंडना पीरियड ने कंसिडर करी अने कामे लागे। माननीय मंत्री श्री गणपत विश्व आदिवासी दिवस की जो बात करवामां आवे तो सूरतना बारडोलीमां पण तेनी उजवणी करवामां आवी छे। जी हाँ, तेने लईने बे मोटी रेलीओ पण करवामां आवी अने खास करीने आदिवासी समाजनुं सन्मान थाय तेने ध्यानमां राखीने पण आ उजवणी करवामां आवती होय छे। समस्त आदिवासी समाजना આગેવાનોની ઉપસ્થિતિમાં 2 જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા। मुख्य मागणीओमां पहेलामां पहेली मागणी डोसवाड़ा डेम जे डोसवाड़ा खाते जे जिंक प्रोजेक्ट छे ए पर्यावरण ने नुकसान करता छे अने आदिवासीओना जनजीवन ने नुकसान करता छे, तो एनो अमे आदिवासीओ एक मते सखत विरोध करीए छे। ગુજરાતમાં કહી શકાય કે અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આણંદમાં પણ ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે અને આ દિવસને મનાવવામાં આવ્યો છે। જી હા, આણંદ શહેરની વાત કરીએ તો આ ઉજવણીમાં આદિવાસી યુવકોએ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને તીર કામઠા સાથે આદિવાસી નૃત્ય કર્યું હતું અને આ પ્રસંગે આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાએ માથા પર સાફો બાંધી તીર કામઠા સાથે આદિવાસી નૃત્યની રમઝટ બોલાવી હતી। આદિવાસી દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે, વર્ષોની પરંપરા મુજબ ભારતભરની અંદર તમામ આદિવાસી સમાજનો આજે અમના ધર્મગુરુ બિરસા મુંડાની ઉજવણી કરી રહ્યા છે। પોતાની વર્ષો જૂની પરંપરા ટકાવી રાખવા માટે આજે આખા દેશમાં આખા ગુજરાતની અંદર જ્યારે આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ કુદરતના સાનિધ્યની અંદર અહીં આણંદમાં અમારા વસતા તમામ આદિવાસી ભાઈઓએ આજે જ્યારે ઉજવણી કરી છે ત્યારે એમાં અમારે સામેલ કરવાનો મોકો મળ્યો, એમના ગુધર્મ ગુરુ જે છે એમનું અમારે આરતી કરવાનો પણ અમને લાભ મળ્યો અને એમની સાથે સાથે અમે નૃત્ય કરી અને આજે એમના આનંદમાં સહભાગી બન્યા। આજે વિશ્વ આદિવાસી દિવસે તમામ આદિવાસી ભાઈઓને અમારી આણંદની પ્રજાજનો તરફથી ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ।
तो हवे अंबाजी में पण आदिवासी दिवस की उजवणी करवामां आवी, नृत्य ढोल नगारा साथे खूब ज रमझट बोलावीने आ उजवणी करवामां आवी छे। जी हाँ, आज विश्व आदिवासी दिवस की बात छे तो अहीं अंबाजी में पण उजवणी थई, मोटी संख्या में आदिवासीओ भाग लीधो। कार्यक्रम में अधिकारीओ सहित भाजपना नेताओ उपस्थित रह्या हता अने आदिवासी भाईओनो जीवन जरूरियात माटेना अधिकारीओ द्वारा चेक अर्पण कराया हता। उपरांत अंबाजी खाते बाइक रेलीनुं पण आयोजन करवामां आव्युं हतुं। सरकार द्वारा गुजरात में माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी और मुख्यमंत्री श्री नितिन भाई पटेल नेतृत्व हेठ छेल्ला पांच वर्ष दरमियान करेला कार्यों और जनसेवा यज्ञ भागरूपे प्रजा वच्चे जवानों जे निर्णय करवामां आव्यो छे। आज 9 ऑगस्ट जे विश्व आदिवासी दिन तरीके आज अहीं बनासकांठा खाते उपस्थित छूं। विश्व आदिवासी दिन निमित्ते आज खास करीने जेने कहेवाय के संस्कृति अने वन जल जमीन अने पर्यावरणनुं रक्षण एवा एने संपोषित अने संवर्धन करना प्रकृति प्रेमी विश्वना सौ आदिवासी भाई बहनों ने आज विश्व आदिवासी दिन निमित्ते खूब खूब शुभकामनाओं। છેલ્લા 6 દિવસથી ભાવનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરોના 1200થી વધુ ડોક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાની માંગણીઓને લઈને હડતાલ કરી છે। આ હડતાલની કિંમત ઘણા બધા નિર્દોષ વ્યક્તિઓ પર ચૂકવી રહ્યા છે। છેલ્લા 6 દિવસથી આપણે બતાવી દઈએ 6 મેડિકલ કોલેજના 1200થી વધુ રેસિડેન્ટ અને બોન્ડેડ ડોક્ટરો પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે અને હડતાલના 6ઠા દિવસે પણ ડોક્ટરો પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। ઉપરાંત સરકાર તબીબોની વાત સાંભળી યોગ્ય નિરાકરણ લાવે તેવી તબીબોએ માંગ કરી છે। હડતાલ પર ઉતરેલા છે, પોતાની ડ્યુટીથી અળગા રહી અને સરકાર સાથે જે અમારી માંગણી છે એને લઈ અને હવે આગળ વિરોધ પ્રદર્શન અમારો ચાલુ છે। આજે 6ઠો દિવસ થતાં કોઈ સરકાર તરફથી કોઈ અમને હકારાત્મક કોઈ પ્રતિસાદ મળ્યો નથી। અમારી માંગણી જે છે એ બિલકુલ વ્યાજબી છે અને અમે અમારા હકની માંગણી માટેની લડાઈ છે। સરકારે જ વખત વખત જાહેર પાડેલા જે આદેશો હતા એને અનુસંધાને જે એપ્રિલ મહિનામાં જીઆર બહાર પાડ્યો હતો એમાં જ સરકારે સ્પષ્ટતા કરેલી હતી કે તમને 1:2નો લાભ આપવામાં આવશે। હવે સરકારને ગરજ નથી રહી એટલે અમોને જે ગરજે ગધેડાને બાપ કહેવાય અને પછી એને કાઢી મૂકે એ રીતની અમારી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। હવે અમોને હોસ્ટેલમાંથી પણ કાઢી મૂકવામાં આવેલા છે। સરકારી પ્રશાસન દ્વારા અમોને છાપ ધમકી અને દબાણના બધા પ્રયત્નો કરવામાં જળ એ જ જીવન આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ આજે પણ ગુજરાતની ઘણી એવા વિસ્તાર જિલ્લાઓ શહેર છે કે જ્યાં પાણીને લઈને અવારનવાર સમસ્યા સર્જાતી હોય છે। વાત કરીએ ખંભાતની, ખંભાત શહેરના આંબાખાણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખંભાત નગરપાલિકાના વોર્ડ નંબર 3ના આંબાખાર જલારામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 મહિનાથી પાણીના પીવાની સમસ્યા સર્જાઈ છે। પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। કોરોના કાળમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શ્રાવણ માસની શરૂઆત થાય એટલે સૌથી વધારે ઉત્સુકતા અને ભક્તિમય માહોલ આપણે હંમેશા સોમનાથમાં જોતા હોઈએ છીએ, સ્વાભાવિક છે। ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની વાત કરીએ તો શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ધ્વજા પૂજન કર્યું હતું। તેમણે ખેડૂતો માટે સારા વરસાદની પ્રાર્થના કરી હતી। ઉપરાંત ભાવિકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો। તો પછી એ કોલેજમાં એને જવાનું કોઈ કારણ રહેતું નથી અને કદાચ એ વિદ્યાર્થી કોલેજની હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમાં રહેવાનું પણ કોઈ કારણ રહેતું નથી, કારણ કે એમની કામગીરી પૂર્ણ થાય છે। હવે એમની કામગીરી સરકારના વર્ષો જૂના જે પદ્ધતિ છે, નિયમો છે, એ પ્રમાણે બોન્ડ દરેક સરકારી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જ્યારે એડમિશન લે એ વખતે જ બોન્ડ લેવાના હોય છે કે હું સરકારી કોટામાં બોન્ડ ભરી અને આ એડમિશન મેળવું છું ખૂબ જ સસ્તા ફીના ખર્ચથી
सरकारी हॉस्पिटल में के मेडिकल कॉलेज में हूँ अभ्यास करीश अने मारी अहीं जे प्रेक्टिस करवानी जे अहीं शिक्षण आपवामां आवे छे प्रेक्टिकल ये पर प्राप्त करीश। आ बधुं बोर्डनी शरतो एडमिशन वखते नक्की ज होय छे अने डिग्री मळ्या पछी MBBS होय तो एक वर्ष एमने ग्राम्य सेवा करवानी अने ना करवी होय तो 10 लाख रुपयानो बॉन्ड जमा करावानो એના ઓર્ડર થઈ ચૂક્યા છે। એટલે પહેલી તો હું એ સ્પષ્ટતા કરી દઉં આપના મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની જનતાને એટલે વિદ્યાર્થીઓની જાણકારી મારફત છે કે હવે વિદ્યાર્થી નથી, હવે ડૉક્ટર બની ચૂક્યા છે અને ડૉક્ટરી કરવા માટે સરકારે એમને ઊંચા પગારથી જુદા જુદા જિલ્લાઓની જિલ્લા કક્ષાની કે તાલુકા કક્ષાની સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નિમણૂક કરવાના આદેશો કરી દીધા છે। હોસ્ટેલમાં રહેવાનો કોલેજમાં રહેવાનો હવે એમને કોઈ અધિકાર નથી, એટલે સરકારી કર્મચારી બની જાય પછી સરકારી કર્મચારી એ કલેક્ટર હોય, DDO હોય કે મુખ્ય સચિવ હોય કે ક્લાર્ક હોય, બધાને સરકારી કર્મચારી તરીકે જે નીતિ નિયમો લાગુ પડતા હોય એ નિમણૂક થાય એટલે તરત જ લાગુ પડતા થઈ જાય, એમાં કોઈ ચોખવટ સ્પષ્ટતા કરવાની રહેતી નથી। શ્રાવણવાસની વાત હોય એટલે મહાદેવના તમામ મંદિરોનો ચોક્કસથી ઉલ્લેખ થાય, એવા કે જ્યાં ખૂબ જ મોટું સત્ર છે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા આવે છે, ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના વહાણપુરા ગામે આવેલા આસ્થાનું પ્રતિક શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે। અહીંયા મહાદેવ હાજરા હજુર હોવાનું મનાય છે। અહીંયા લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભાવિ ભક્તો દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને આ મંદિર સવારમાં 5 વાગ્યાથી લઈને આખો દિવસ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને ઘણા વર્ષોથી આ મંદિરે જે પચુગીરી મહારાજ હતા તેમના દ્વારા સારી એવી સેવા મળતી હતી અને હાલ આ મંદિરે ઘણા પદાધિકારીઓ દર શ્રાવણ મહિનામાં તેમજ અન્ય દિવસે સોમનાથ દાદાના દર્શન કર્યા હોય એવું અનુમતિ થતી હોવાથી આ ભાણપુરા મંદિરે અવશ્ય દર્શનાર્થીઓ દર સોમવારે શ્રાવણ મહિનામાં ઘસારામાં આવે છે, આડે દિવસે પણ આવે છે અને એનો મહિમા બહુ ખૂબ જ સારો છે। આ સોમનાથ દાદાના દર્શન કરવાથી ભાણપુરા સોમનાથ દાદા મંદિરના દર્શન કરવાથી આપણને પ્રભરાશ પાટણ સોમનાથના દર્શન કર્યા હોય એવી અનુભૂતિ થાય છે। પવિત્ર શ્રાવણ માસની જો વાત કરવામાં આવે તો પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢના ભવનાથ મંદિરને આપણે કેવી રીતે ભૂલી શકીએ। જી હા, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આજે ઉમટી પડ્યા દર્શન કરવા માટે અને ત્યાં પણ એક મોટો ધસારો જોવા મળ્યો હતો। ભાવિકોએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેક કરી આરતી કરી શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી ઉત્સાહપૂર્વક શિવભક્તો આ પ્રાચીન મંદિરમાં સવારથી જ પહોંચી ગયા હતા અને મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો પણ ગુંજી ઉઠ્યા હતા। ને ભજવાના એક એક મહિનો સાહેબ કાયમને માટે વાત કરું છું કે કદાચ ભગવતીનું આરાધન કરું, માનું આરાધન કરું તો 9 દિવસ સુધી માની આરાધના કરી શકીએ, ગણપતિ દાદાનું આરાધન 11 દિવસ કરી શકીએ, બીજા દરેક દેવી દેવતાઓ છે આપણા હિન્દુ શાસ્ત્ર હિન્દુ ધર્મના એનું એક એક દિવસ હોય, પણ ભગવાન ભોળાનાથ જ એક એવા છે જેનું એક મહિનો સુધી આ આરાધના આપણે કરી શકીએ અને સરળ અને સીધી ભાષામાં કહીએ તો બીજા દેવી દેવતાઓને રીઝવવા માટે તપ સાધના કરવી પડે, પણ ભગવાન ભોળિયાને રીઝવવું હોય તો એટલું જ કહેવું પડે કે એક બિલીપત્ર મેઘ પુષ્પ મેઘ લોટા જલ કી ધાર અને દયાલુ રીજ દેત કે પછી ચંદ્ર મોલી ફલચાર, સાહેબ બીજું કાંઈ ન હોય તમારી પાસે દૂધની ધારાવળી ચડાવો કે બિલીપત્ર ચડાવો ને એ કાંઈ ન હોય તો એક લોટો જલ ચડાવો તો પણ રાજી થઈ જાય એવા દેવ એટલે ભગવાન ભોળિયાનાથ અને એમાંય ગિરનારી મહારાજનું સાનિધ્ય જ્યાં ભગવાન ગિરનારી મહારાજ ભોલોઠી વાળીને બેઠા છે એમાં અંબાજી પોતાના એમ કહેવા છે કે બાળકોનું રક્ષણ કરવા માટે ગિરનારની ટોચ ઉપર બેઠા છે, તેમજ દત્ત મહારાજનું જ્યાં સાનિધ્ય મળ્યું છે ભગવાન ભોળિયાનાથ ભવનાથ મહાદેવ વસ્તાપ્રથેશ્વર મહાદેવ અને ખાસ કરીને યોગીઓ સીધો જ્યાં એમ કહેવા છે કે તપ કરે છે ભજન કરે છે એવી ભૂમિ એટલે ગિરનારની મહારાજની પવિત્ર ભૂમિ ઉપર આ શ્રાવણ મહિનાની આગલી રાત્રિએ ભગવાન શિવનું આરાધન કરવા માટે દર્શન કરવા માટે હું પણ મારા પરિવાર સાથે આવ્યો છું। 33 કોટી દેવતા ગિરનાર એટલે કે રેવતાચલ પર્વત ઉપર આવી અને તપસાધના કરેલ અને તેના તપથી પ્રસન્ન થઈ અને મહાદેવ ભવેશ્વરના નામે પ્રગટ થયા અને
મહાદેવે સ્કંદપુરાણમાં કીધેલું છે તે પ્રમાણે કે કલયુગમાં જેટલા બી જીવાત્મા છે તે લોકોના ખરાબ કર્મોના નાશ માટે થઈ અને હું અવતાર લઈશ અને ભવનાથ મહાદેવના નામે ઓળખાઈશ. એવું આ સ્વયંભૂ ભવનાથ મહાદેવ ગિરનાર તળેટીમાં ગિરનાર ગરવા ગિરનારની ગોદમાં આવેલું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે. ગુજરાતી વાત કરવામાં આવે તો ગુજરાતીઓ હંમેશા કલાબાસ કહેવાતા હોય છે. ક્રિએટિવિટી તેમના રગેરગમાં હોય છે. અને અહીંની મહિલાઓની પણ જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા એવા કોઈ કાર્ય કરતી હોય છે જેમાં તેમની ક્રિએટિવિટી સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેમનું સેલ્ફ રિસ્પેક્ટ સચવાય અને તેઓ આગળ આવે, પગભર થાય એવા પ્રકારના કાર્યો કરતી હોય છે. ત્યારે રક્ષાબંધન નજીક આવી રહ્યું છે ત્યારે જૂનાગઢના કોયલી ગામની મહિલાઓએ પોતાની ક્રિએટિવિટીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને આ ઉત્કૃષ્ટ ઉદાહરણમાં તેઓએ ઓર્ગેનિક રીતે રાખડી તૈયાર કરી છે જેમાં ગાયના ગોબરથી લઈને ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, ગાંધીનગરમાં પણ તેમનું એક્ઝિબિશન યોજાયું છે. કયા ગામની કઈ છે આ મહિલાઓ જેમાં આટલી સરસ ઉત્કૃષ્ટ કલાબાજી પણ છે અને ખૂબ સારો સોશિયલ મેસેજ પણ છે, ચાલો જોઈએ. જૂનાગઢના કોયલી ગામના મહિલા મંડળ દ્વારા ગાયના ગોબરમાંથી સ્વદેશી રાખડી બનાવવામાં આવી છે. લોકોમાં ગાય વિશે જાગૃતતા ફેલાય તે માટે આ મહિલાઓએ અનોખી રાખડી બનાવી છે. રાખડીમાં ગોબર ઉપરાંત તુલસીના પાનનો પાવડર, હળદર, ગૌમૂત્ર, ગુલાબ પાવડર સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાંદેનું ગૌશાળા અને ગોપી મંગલમ ગ્રુપના સંચાલક ભાવનાબેન ત્રાંબળિયાની આગેવાનીમાં 10 જેટલી મહિલાઓની ટીમ દ્વારા હાલ અલગ અલગ 11 ડિઝાઇનની 2500 રાખડી તૈયાર પણ થઈ ગઈ છે. કુલ મળી મહિલા મંડળ 5000 રાખડી બનાવી આત્મનિર્ભર બનશે. મહત્વનું છે કે આ રાખડીનું ગાંધીનગર ખાતે એક્ઝિબિશન પણ યોજાયું છે. અમારે ગૌશાળા છે, 40 ગાયો છે અને અમે ગૌ આધારિત ખેતી 2016 ચાલુ કરી છે અને અત્યારે અમે ગોબરમાંથી અવનવી આઈટમો બનાવીએ છીએ. રક્ષાબંધન આવી એટલે ખાસ અમે રાખડી બનાવવાનો વિચાર કર્યો. પછી અમે સખી મંડળવાળી બહેનોએ કીધું કે હાલો આપણે રાખડી બનાવીએ. તો પછી અમે 10-12 દિવસમાં 5000 રાખડી બનાવી લીધી છે ને અત્યારે અમે ગાંધીનગર સ્ટોલ છે અમારો, ત્યાં સેક્ટર 7 ત્યાં અમે અત્યારે વેચાણ કરવા માટે આવ્યા છીએ અને અહીંયા પણ ગોબરની રાખડી બહુ જ વેચાય છે. તો આનાથી અમારે સખી મંડળ પણ નિર્ભર, અમારી બહેનો પણ નિર્ભર થાય અને અમારા ગૌશાળા પણ નિર્ભર થાય. તો આવા પ્રયત્ન સૌ કરે એવો અમારી ઈચ્છા છે. ગોપી મંગલમ ગ્રુપની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ રાખડીનું અલગ અલગ ભાવથી વેચાણ કરવામાં આવ્યું, પરંતુ 2000ની વસ્તી ધરાવતા કોયલી ગામમાં નિઃશુલ્ક રાખડી વિતરણ કરવામાં આવશે. લોકોમાં ગાય અંગે જાગૃતતા આવે તે માટે ઘરે ઘરે રાખડી આપવામાં આવશે. આજકાલ મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે ગાયના ગોબરમાંથી તૈયાર થતી રાખડી મોબાઈલ રેડિયેશનથી પણ બચાવે છે. જ્યાં સુધી આ રાખડી હાથમાં હોય ત્યાં સુધી રેડિયેશનથી બચી શકાય છે. મોટે ભાગે રાખડી લોકો પાણીમાં પધરાવી દેતા હોય છે, પરંતુ આ રાખડી ઓર્ગેનિક હોવાથી તેને પાણીમાં ફેંકવાની જરૂર નથી. ગોબરમાંથી તૈયાર થયેલ રાખડીનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. ઘરમાં ફૂલ ઝાડના કુંડામાં ખાતર તરીકે ઉપયોગ પણ કરી શકાય. જૂનાગઢથી અશોક બારોટનો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગરમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.